नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 12 वाणिज्य व्यवस्था विषय अंदर प्रकरण 4 एनी अंदर विकेन्द्रीकरण एमनो ख्याल अर्थ अने एमना लक्षणों की चर्चा करवा जई रह्या छे। आपनी टेक्स्ट बुक नी अंदर पेज नंबर 43 पर आ मुद्दा नी चर्चा करवामां आवेली छे। नवो टॉपिक छे विकेन्द्रीकरण। आपणे अगाउ व्यवस्था तंत्रनो अभ्यास करेलो, जेनी अंदर रैखिक व्यवस्था तंत्र, कार्यानुसार व्यवस्था तंत्र, श्रेणिक व्यवस्था तंत्र, वैदिक व्यवस्था तंत्र अने अवैदिक व्यवस्था तंत्रनो आपणे अभ्यास करेलो। एटले व्यवस्था तंत्रना अभ्यास करवाथी आपणने बे बाबतो छे ए स्पष्ट थाय छे। एक, केटलाक धंधाकीय एकमो एवा छे के जेमा मात्र उच्च सपाटीए ज सत्ता केन्द्रित थयेली होय छे, एटले के धंधाकीय एकम अंगेनी तमाम सत्ता उच्च सपाटीए होय छे। एटले उच्च सपाटी द्वारा ज मोटा भागना निर्णयो लेवामां आवता होय छे। अने बीजी बाबत ए स्पष्ट थाय छे के केटलाक धंधाकीय एकमोमां दरेक सपाटीए काम करता कर्मचारीने अमुक निर्णयो लेवानी सत्ता आपवामां आवे छे। तेओ पोताना कार्यना संदर्भमां योग्य निर्णय लेवा माटे स्वतंत्र होय छे। एटले विद्यार्थी मित्रों, आपणे जे व्यवस्था तंत्रनो अभ्यास कर्यो ए व्यवस्था तंत्रने आधारे आपणे समक्ष बे बाबतो स्पष्ट थाय छे। पहेली ए बाबत के केटलाक धंधाकीय एकम एवा छे के ज्यां मात्र उच्च सपाटीए ज सत्ता होय छे, अने केटलाक धंधाकीय एकम एवा छे के जेमां संचालननी त्रणેય सपाटी एटले के उच्च, मध्य अने निम्न आ त्रणેય सपाટીએ રહેલા કર્મચારીઓને પોતાના કામ અંગે નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોય છે। એટલે પ્રથમ પ્રકારનું જે વ્યવસ્થા તંત્ર છે તેમાં સત્તા ઉચ્ચ સપાટીએ જ કેન્દ્રિત થતી હોવાથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, બરાબર યાદ રાખશો કેન્દ્રીકરણ એટલે શું? तो केन्द्रीकरण एटले सत्ता उच्च सपाटीए ज केन्द्रित थाय। ज्यारे बीजा प्रकारना व्यवस्था तंत्रमां दरेक सपाटीए चोक्कस सत्ता आपवामां आवती होवाथी तेने विकेन्द्रीकरण कहेवामां आवे छे। कारण के विकेन्द्रीकरणनी अंदर दरेक सपाटीए रहेला विभागीय वडा के विभागीय अधिकारी ने एना कामना संदर्भ में सत्ता सोंपवामां आवे छे, एटले पोताना काम अंगेना निर्णयो ले छे, एटले त्यां सत्तानुं विकेन्द्रीकरण थाय छे। हवे विद्यार्थी मित्रों, आपणे विकेन्द्रीकरणनो ख्याल स्पष्ट करिए। तो विकेन्द्रीकरणनो ख्याल ए सत्ता અને જવાબદારી સાથે જોડાયેલો છે। વિકેન્દ્રીકરણ કેની સાથે જોડાયેલું છે? તો કે એક તો સત્તા અને બીજું જવાબદારી, એટલે આ બે સાથે જોડાયેલો હોવાથી ખૂબ જ મહત્વનો ખ્યાલ છે। સંચાલકોએ સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રિત રાખવી તે જાતે નક્કી કરવાનું હોય છે। એટલે કે કોઈ પણ ધંધાકીય એકમમાં સત્તાને કેન્દ્રિત રાખવી એટલે કે ઉચ્ચ સપાટીએ જ મર્યાદિત રાખવી, કે વિકેન્દ્રિત એટલે કે જુદી જુદી સપાટીએ મર્યાદિત રાખવી, એ અંગેનો નિર્ણય કોણ કરે છે? સંચાલકો એકમના સંદર્ભે આ નક્કી કરતી વખતે જો ધંધાનું કદ નાનું હોય તો આવા એકમો માટે કેન્દ્રિત સત્તાનો ખ્યાલ
સફળ રહે અને જો ધંધાનું કદ મોટું હોય તો એવા એકમો માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ સફળતા અપાવી શકે। એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, એવું નક્કી થાય કે જો ધંધાકીય એકમનું કદ નાનું હોય તો સત્તાનું કેન્દ્રીકરણ, અને જો ધંધાકીય એકમનું કદ મોટું હોય તો સત્તાનું વિકેન્દ્રીકરણ છે એ સફળ નીવડી શકે। હવે આપણે વિકેન્દ્રીકરણનો અર્થ સમજીએ। ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે। વિદ્યાર્થી મિત્રો, બી વિભાગની અંદર પરીક્ષામાં પ્રશ્નપત્રની અંદર તમને વિકેન્દ્રીકરણનો અર્થ આપો અથવા તો વિકેન્દ્રીકરણ કોને કહે છે એવો પ્રશ્ન પૂછવામાં આવે છે। એટલે વિકેન્દ્રીકરણ એટલે શું? તો કે ઉચ્ચ સપાટીએથી, એટલે કે ઉચ્ચ સપાટીએ રહેલા સંચાલકો પોતાના હસ્તકની કેટલીક સત્તા ક્રમશઃ તેમના હાથ નીચેના તાબેદારોને સોંપે તો તેને સત્તાનું વિકેન્દ્રીકરણ કહેવાય। એટલે કે ઉચ્ચ સપાટીએથી નિમ્ન સપાટી તરફ ધીમે ધીમે ક્રમશઃ રીતે સત્તા સોંપવાની જે વ્યવસ્થા છે તેને વિકેન્દ્રીકરણ કહે છે। વિકેન્દ્રીકરણની વ્યાખ્યા હેનરી ફેયોલે આપેલી છે। હેનરી ફેયોલની વ્યાખ્યા આપણે જોઈએ તો તાબેદારોને, એટલે કે હાથ નીચેના કર્મચારીને સત્તાની સોંપણી કરી કાર્ય વિભાજન કરી, એટલે કે કામના ભાગ પાડી નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા, એટલે કે ધંધાકીય એકમ જે ઉચ્ચ સપાટીએ નીતિ વિષયક નિર્ણયો લે છે આ નિર્ણય પ્રક્રિયામાં તાબેદારોને સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ। એટલે ફેયોલ એવું કહે છે કે તાબેદારોને સત્તા સોંપણી કરી કાર્ય વિભાજન કરી અને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે વિકેન્દ્રીકરણ। આમ વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું થાય છે તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપણીને વિકેન્દ્રીકરણ કહે છે। વિકેન્દ્રીકરણનું મહત્વ શું છે એ આપણે સમજીએ તો સંચાલનની સફળતાનો આધાર મહદ અંશે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી પર રહેલો છે। એટલે કે કોઈ પણ ધંધાકીય એકમના સંચાલકો સફળ ક્યારે ગણાય? તો કે જ્યારે તે યોગ્ય વ્યક્તિને, એટલે કે કર્મચારીને સત્તા અને જવાબદારી યોગ્ય રીતે વહેંચે તો તે એકમ છે એ વધારે સફળતા પ્રાપ્ત કરી શકે છે। કેન્દ્રીકરણમાં આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતા કાર્યભાર જેવી અનેક મર્યાદાઓ રહેલી છે। આપણને સૌને ખ્યાલ છે કે જો કોઈ પણ ધંધાકીય એકમમાં સત્તા કેન્દ્રિત હોય, એટલે કે ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત થયેલી હોય તો ક્યારેક સંચાલકો છે એ આપખુદશાહી, એટલે કે પોતે જ જે નિર્ણયો લે એ સાચા, પછી ક્યારેક એમના નિર્ણયો અવૈજ્ઞાનિક, એટલે કે ઉચ્ચ સપાટીએ સત્તા કેન્દ્રિત હોય તો ક્યારેક સંચાલકો દ્વારા અયોગ્ય નિર્ણયો પણ લઈ શકાય અને એનું પરિણામ ધંધાકીય એકમને ભોગવવું પડે। ક્યારેક એવું થાય કે સત્તા ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત હોય તો કર્મચારી કર્મચારી વચ્ચે સહકાર પ્રાપ્ત થતો નથી, અને ક્યારેક એવું પણ બને કે જો સત્તા માત્ર ઉચ્ચ સપાટીએ કેન્દ્રિત હોય તો ધંધાકીય એકમના જે અન્ય સપાટીએ રહેલા કર્મચારીઓના જ્ઞાનનો લાભ કે અનુભવનો લાભ ધંધાકીય એકમને પ્રાપ્ત થાય નહીં,
એટલે વિશિષ્ટીકરણનો અભાવ છે એ જોવા મળે છે। તેથી સત્તા અને જવાબદારીના યોગ્ય વિભાજન માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ એ ખૂબ જ પ્રચલિત બન્યો છે। આધુનિક સમયમાં એટલે કે અત્યારના સમયમાં ધંધાકીય એકમમાં વિકેન્દ્રીકરણનો ઉપયોગ મોટા પાયે થતો જોવા મળે છે। એનો મતલબ એમ કે અત્યારના સમયની અંદર ધંધાકીય એકમના જે વિવિધ વિભાગના અને વિવિધ સપાટીએ રહેલા કર્મચારીઓને પોતાના કાર્ય અંગે નિર્ણયો લેવા માટેની સત્તા આપવામાં આવે છે। એમના મહત્વનો પ્રથમ મુદ્દો આપણે જોઈએ તો ત્વરિત નિર્ણયો। વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિને તે કાર્ય કે પ્રવૃત્તિ અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોય છે। એટલે જે ધંધાકીય એકમની અંદર વ્યક્તિને કાર્ય કે પ્રવૃત્તિ અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોય, તેથી જે સપાટીએ કાર્ય થવાનું હોય ત્યાં જ નિર્ણયો લઈ તેનો અમલ શરૂ થઈ જાય છે। તેથી નિર્ણયો ત્વરિત અને અસરકારક રીતે લેવાય છે। બીજો ટોપિક, ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો। ઉચ્ચ સપાટી એ એવી સપાટી છે કે જ્યાં મોટા ભાગના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવતા હોય છે। વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક નિર્ણયો મધ્ય સપાટીએ કે તળ સપાટીએ લેવાની સત્તા આપવામાં આવે છે, જેથી ઉચ્ચ સપાટીના સંચાલકોના કાર્યભારમાં ઘટાડો થઈ શકે છે। આપણે સૌ જાણીએ છીએ કે જનરલી એકમનું કદ મોટું હોય તો ઉચ્ચ સપાટીએ રહેલા જે સંચાલકો છે એ બધા જ નિર્ણયો પોતે ન લેતા કેટલીક સત્તા એ જે તે સપાટીએ રહેલા કર્મચારીઓને લેવા માટે આપે છે, એટલે સંચાલકોના કાર્યભારમાં ઘટાડો થાય છે। ત્રીજું છે અભિપ્રેરણમાં વધારો, પ્રેરણા અને પ્રોત્સાહનમાં વધારો થાય છે। વિકેન્દ્રીકરણથી કર્મચારીઓની આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણમાં વધારો થાય છે। ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓને જે તે કાર્ય અંગેના નિર્ણયો લેવા માટેની સ્વતંત્રતા આપવામાં આવતી હોવાથી તેમના લીધેલા નિર્ણયો સફળ થાય તો આવા કર્મચારીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય છે। તેઓને વિવિધ પરિસ્થિતિઓમાં કેવી રીતે નિર્ણય લઈ તેમનો સામનો કરી શકાય તે માટેનો અનુભવ મળે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જો કોઈ પણ એકમમાં વિકેન્દ્રીકરણને અમલમાં રાખેલું હોય તો મધ્ય અને તળ સપાટીએ રહેલા કર્મચારીને પોતાના કામ અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા મળે છે। પરિણામે આ મધ્ય અને તળ સપાટીના કર્મચારી પોતાના કામ અંગેના નિર્ણયો લે અને જો એમાં એ સફળ થાય તો એના આત્મવિશ્વાસમાં વધારો થાય છે, કારણ કે પોતે જાણે છે કે આ કાર્ય અંગેનો નિર્ણય પોતે લીધેલો છે અને પોતાનો નિર્ણય યોગ્ય સાબિત થયો, એટલે કર્મચારીના આત્મવિશ્વાસમાં આ રીતે વધારો થાય છે। ચોથું છે સંચાલકીય પ્રતિભાનો વિકાસ। વિકેન્દ્રીકરણમાં મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓ તેમની સત્તાને અનુરૂપ નિર્ણયો લેતા હોય છે, એટલે કે મધ્ય સપાટીએ રહેલા જે કર્મચારી છે અથવા તો તળ સપાટીએ રહેલા જે કર્મચારી છે એમને જે પ્રમાણે સત્તા આપવામાં આવી હોય એ સત્તાને ધ્યાનમાં રાખીને જ તેઓ પોતાના સપાટીને અનુરૂપ નિર્ણયો લેતા હોય છે અને તેના પરિણામ અંગેની જવાબદારી પણ આ મધ્ય કે તળ સપાટીના કર્મચારી જ સ્વીકારતા હોય છે।
તેમને જે તે કાર્ય માટે નિર્ણયો લેવામાં સ્વતંત્રતા આપવાતી હોવાથી તેમનામાં તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવાની એટલે કે પોતાના હાથ નીચેના કર્મચારીને માર્ગદર્શન પૂરું પાડવાની, તેમની વચ્ચે સંકલન સાધવાની અને પોતાના કાર્યનું આયોજન કરવાની અને અંકુશ જાળવવાની એક પ્રકારની આવડત આવા મધ્ય સપાટી કે તળ સપાટીના કર્મચારીમાં કેળવાય છે. તેથી કર્મચારીઓને વિવિધ પરિસ્થિતિમાં નિર્ણયો લઈ તેમની પ્રતિભા બતાવવાની તક મળે છે, જેના દ્વારા ભાવિ સંચાલકો તૈયાર થાય છે. પાંચમી બાબત છે અસરકારક અંકુશ. દરેક સપાટીના કર્મચારીઓ પાસે પૂરતી સત્તા હોવાથી પોતાની નીચે કાર્ય કરતા એટલે કે તાબેદાર કર્મચારીઓની ભૂલ માટે તેઓ શિક્ષાત્મક પગલાં લેવાનું કાર્ય સરળતાથી કરી શકે છે, જેને કારણે અસરકારક અંકુશ જળવાય છે. છઠ્ઠું મહત્વ, સંવાદિતાનું સર્જન. વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટીએ કાર્ય કરતા કર્મચારીઓને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી તેમને વિશેષ મહત્વ આપવામાં આવે છે અને દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારીઓ એટલે કે હુકમ આપનારાઓ અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી અને કોઈ પણ યોગ્ય નિર્ણય લેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન દરેક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવે છે, તેનાથી એકમના સહકારનું વાતાવરણ છે એ સર્જાય છે અને પરસ્પર કર્મચારીઓ વચ્ચે સંવાદિતાનું સર્જન થાય છે. વિદ્યાર્થી મિત્રો, વિકેન્દ્રીકરણની એક મર્યાદા પણ છે, જ્યાં ખૂબ જ નાના પાયા પર અને એટલે કે નાના પાયા પર વ્યવસ્થાની રચના કરવાની હોય, તેમજ જ્યાં ધંધાના રહસ્યોની જાળવણી ખૂબ જ ચુસ્ત રીતે રાખવી જરૂરી હોય, તેવા સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. એટલે કે ધંધાકીય એકમનું કદ નાનું હોય અને જ્યાં રહસ્યોની જાળવણી ખૂબ જરૂરી હોય એવા ધંધાકીય એકમની અંદર વિકેન્દ્રીકરણ અપનાવી શકાતું નથી. કેટલીકવાર સમાન નીતિના અમલના અભાવ અને સંકલનના અભાવને કારણે પણ વિકેન્દ્રીકરણ સફળ થતું નથી. આમ વિદ્યાર્થી મિત્રો, તમને પરીક્ષાની અંદર પણ વિકેન્દ્રીકરણ એટલે શું તેની વ્યાખ્યા આપી તેનું મહત્વ જણાવો એ રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે. આપ આપની નોંધબુકની અંદર વિકેન્દ્રીકરણનો અર્થ, ખ્યાલ, વ્યાખ્યા અને એના મહત્વ વિશેના મુદ્દા છે એ લખી અને પાકું કરશો. થેન્ક યુ.